મોજીની શાળેથી આવ્યો નઈ. એવો રખડો થઈ ગયો હે ને કે વાત નો પૂછાય. એના બાપ લખડો થઈ ગયો હે. બાપ એવા બેટા અને વર એવા ટેટા. અરે આ તારા બાપ લાઈટુન પંખા બંધ કરાય તો તમે અંદર હતા તો બંધ કરી દેવાય. તો મારે લાઈટુન જરૂરત પડતી. હા તમે જનાવર હો એટલે તમે લાઈટુન જરૂર તમ કઈ થોડા મારા હો. મારા લાઈટુન જરૂર હોય તમારું હું જરૂર. જરા લોક કરતા શીખો. ઘરમાં કેમ રહેવું કેમ હલાવવું શીખાય. પાવડર નો બગાડ કરો છો. આ બાજુ વાળા ને બાઈડી લઈ એ મોતીડા ફોરવે ખાઈ 100 રૂપિયા ને કામ કરે. ઘર નો ખર્ચો એ કાઢી લે. એના ભાઈડા ના પૈસા રહ્યા ને એ 200 થાય. અને તારે હે ને આપડે 3 જણા છી. 3 રોટલી કરતા વાર કરી લાગે. 3 જણા ની 1/2 કલાક થાય. ભાઈ નું અગાઉ થઈ ગયું હતું નકર નેજ નાખવું હતું માંગુ. ક્યાં લે બાડો ભેગો. બીડવાની હોય પાણી ની ગોળણી પૂરું નથી પડવા દેતી. કાલ મેં તને કીધું પેટ ભરી નથી ખાવી. આપડે ઘરે ભેંસ વેણી ભેંસ ની ભરી ન ખવાય તો 30 રૂપિયા ની કેટ ભરી ખાવાની શું જરૂર હતી. તો તું ખાતી ને તાર ભાગ નું ખાઈ હોતું દે છે. પણ એમ નથી બધાનું હાલતું જોઈએ. 10,000 કામે ને એનું હાલે. પણ થોડોક લોભ કરો ને 2 પૈસા બસે ને તો ટાણે કામ આવે. બરાબર મારે ઘર માં બધું લેવાનું છે. મારાની બાયડીઓ કેવી હોય.
ખબર નહોતી સીએનજી રિક્ષા જેવી હો. જેમ રિક્ષા ગેસ ઉપાડ એમ ઘર માંથી પૈસા ઉપાડસ કાયમ. લાવો 2000, લાવો 2000, 1000 રૂપિયા દઉં છું રોડવજે બે દી. ના ના એવું નહીં થાય. બીજી કાઢું વાર લગન કાઢતા ઊંધી આવી જાય પાકેટ માં નથી નીકળતી તારી માં. ઓહો માણસ એમ થઈ ગયું મારા ભાઈ હોજી ગયો. ઓહો કરે નિશાળે ગયો તમારે
તારી ભાભી નો જે હથવારો તું ભગવાને લઈ લીધો, હવે તારી ભાભી ને કેનો આધાર? ભાઈ તારો એકલો જ આધાર છે, તો આજ કામ નહીં કરે તો તમે ખાઓ હો, અને આ તારી ભાભી ને આંખે દેખાતું નથી, એ બિચારી કે કામે જાય? ગમે ને હારી જગ્યાએ 200 રૂપિયા રોજ 200 માર કામે લાગી જાય. તો વિનુભાઈ ને નક્કી કરી આવ્યો હું. શું કીધું વિનુભાઈ? એ કે ગાલથી આવતો રહે છે ન્યા જાવા મન, અને તમે ઉપાધિ ન કરો પાયલ બેન, ગમે તે તમારે પૈસા ની જરૂર હોય ને તમે તમાર મને વાત કરજો, હું મારા ઘર માં થોડુંક રોડવી લઈશ અને હું તમને ટેકો કરીશ, કેમ કે મારો ભાઈ નથી ને આગળ પાછળ તમારે હથવારો નથી, એટલે જરાય ઉપાધિ ન કરતા આલી અત્યારે 2000 દેતો જાઉં છું, હા, અને ઘટે તો પછી ઈ રીતે તમે મને વાત કરજો. ભાઈ આ પાસે હું તમને કહી દી દઈશ, કાઈ ઉપાધિ ન કરો, મારો ભાઈ મને ખૂબ કામ આવ્યો છે, જેથી મારી પાસે પૈસા નતા ને તેથી મારો ભાઈ મારા ઘર માં દઈ જતો, આજે હું ગણ ક્યાંથી ભૂલી જાઉં, આજ મારો ભાઈ વહી ગયો તો મારી ફરજ આવે મારે તમને ટેકો કરવો. કઈ વાંધો નહીં ભાઈ, ભલે થાય તો મને દેજો, તમે તમારા ખોટી ઉપાધિ ન કરતા, પણ જિંદગી માં આ પગલું જી ભર્યું ને હવે આવું પગલું કોઈ દી ન ભરતા, અને તું ગમે ને કામે લાગી જા. તારા બાપ જેટલો તો ઝીણકા ને લોભીઓ માણા ન જોયો, થેલી ની આટલી ભેગી કરે, ગામ માં 3 રૂપિયા દેતા થેલી નહીં મળતી હોય નવી, આખા મારા ઘર નો સો વીખી નાખે આમ જો જો, એને તો જો કર્યું હે આખા ઘર નું બધું બગાડી રાખે, મારે આવા કઈ એના નથી કચરા જોતા, જો આ એક છે ને નવા જેવી, આ એક થેલી રખાય આ કઈક માણા ના પેટ ની હે, આમ તો જો એને બધું આમ મારું ઘર વેર વિખેર કરી રાખ્યું હે. બિચારાઓ ની પરિસ્થિતિ કેવી, એમ ઘર વાળો ઓફ થઈ ગયો, હવે એમ ધ્યાન કોણ રાખે, તો હવે આપડે શું કર્યો? અરે યાર એવું નથી, તમને એક ને આપડે શું કરીએ, આપડે શું કરી એને, હવે કોઈ વાયા ખવરાયો નથી, એનો દેરાય કેવો છે, ઉઠ્યાણ જાય છે કામે? તો પાયલ બેન એના ઘરવાળે કેટલું ધ્યાન દીધું, ભણાવ્યો છતાં ભણ્યો ને કે કામે ન જાતો, ઘરમાં પૈસા જોઈ કે ન જોઈ ખાવા આટો થાય ને બિચારાને જોઈ કા હે, અમારે તમે હો એને કોણ હે, એટલે હું તમને ઈ જ સમજાવું છું. હું સમજાવો કે તમે તમારા પગ ઉપર ઊભા થતા શીખો, એ અમાર ને એમ ન થા હોય, હું તમે ગોળ ચકરો ફરીને એક ને એક વાત કહી લે રાખો, માં મારી વાત સાંભળો. હા શું સાંભળી તમે? હું એમ ન થા, તમે કામિન આખું ઘર અકાલો, હું ઘરે બેવ કામ હું કરવા જઈશ, તું કરવા જા, જેટલું થાય એટલું તારા થી કામ કર, તો તને ખબર પડે કે કેટલી વી હોવો થાય છે, કામ કરીને પૈસા લેવો ને તો તમને ખબર પડે પૈસા કેમ વપરાય, આ તો કામે નથી જતા ને, એટલે બે ફામ વાપરો માં દીકરો. એમ નહીં તો તમારે તમ ભાઈ રહો ઘરના, તો તમે ઓવરટાઈમ કર નાખતા હો, તો હે ઓવરટાઈમ ઓફિસે તમારું તો મારું લુગડા નું બધું કાઢજો, કારખાન રહેવા વહી જાવ, બીજું શું ન્યા ન્યા કામ કરી ન્યા ન્યા હું તો રહીશ, પણ તમારું કોઈ દી મેં ખાવાનું ન બનાવ્યું હોય એવું એવી વાત ન હોય, હું એમ કઉ છું તને થોડું ઘણું શીખો ને કામ કરતા તો તમને ખબર પડે રૂપિયો કેટલી વીહે હો કરાવે, એની જેની વીહે હો કરાવે ની, મારે ન તો મારા મા બાપે મને કમાવા નત મો, એટલી મને ઘર હાચવા ને તમારો દીકરો હાચવા મળતી હે, હું ક્યાંય કામ ધંધે જઈશ નહીં, અને મારે જે જોતો છે તો તમારે મને લઈ જ દેવો પડશે, બોલો હું કરશું? ઈ હું લઈ દઈશ, મજા કરો ને, પણ તમને એક દિન સમય નો નડે ને તો મને કેજો, જો પાયલ બેન ને ત્યાં નડે, પાયલ બેન એનો ઘરવાળો જીવતો ને ત્યાં ક્યાંય કામે ન જતા, ઘરે ઘરે બે હતા, એનો વર મરી ગયો ને, કોઈ બાયું કામે ન જાય, ભાઈડા બેઠા હોય ને આવડા મોટા હું છે, પણ હવે પાયલ બેન જાય તું હુજે ઈ પૈસા ભેગા કરી રહ્યો, પાયલ બેન તું કામ આવત ને, ઈ એનો ઘરવાળો કમાતો ને પાયલ બેન બેઠા બેઠા વાપરતા, હવે ઈ અત્યારે નડે હે, હું તમને અત્યારે જ કહું છું હું કામું છું, તમે વાપરો હો બેઠા બેઠા, અને હું જેથી મરી જઈશ ને તેથી તમને માં દીકરા ને બે ને નાક માંથી મોઢા માં ફેર નાત માં કેજો. એ હો હો ના નસીબ ની વાત છે, અમારું જે થાનું છે ને થાહે, અને તમે હો વરો જીવાના હો એટલી મને પાકી ખબર છે, તમારા બધા લપતા ભરવા હાટો તો કા ઈ ગમે ભરવા હાટો, અને બીજી વાર એવું બોલતા ને હો નકર મારી લઈશ તમને, મરવા બરવાનું હું બોલતા છો, કમાવા તો ગુંડા નથ લાગતા, ખેલતી તમારી ફેંકી આવજો મેલી, આ મારા ઘર માં નથ રાખવાની, અને દેખા મૂકી દો ને જી હે રોડવો ને બાર છે, ક્યાં જવું ભાઈ? આમ ગામ માટો મારતા આવી, આ ઘર માં ઘર માટો મળ્યો ગામ માં શું હે, ખોટી લપ કરો હાલ જીન કા બધે છે બાયરી થી એવો બટકાઈ ગયો અંદર મરી જાવ ખબર નથી પડતી.
આપણે કઈ બસાવ કરો, બસાવ કરો. બિલકુલ ચિંતા કરવાનો જરૂર નથી, પણ બે મહિના એને સખત આરામ કરાવજો, સમજી ગયા? બિલકુલ તમે ટેન્શન લઈ લીધા કૃષ્ણ બેન, મારી ઉપાધિ નો કરતા હું હવે ભણીશ અને અડધો બપોર હે ને મારે જવું કામ કરી લઈશ પપ્પા. સમજો ચિંતા, તમને હિંમત આપી ને હું તમને કહું, ભલે મારે ગમે તે મહેનત કરવી પડે, હું જાઉં છું કમાવા, હો હું નોકરી ગોતી લઉં તા જીવા. હવે તું હે ને સાહેબે કીધું ની દવા લેતો આવ અને હું તારા પાપા તું હે લીલી ડાળ ની ખીચડી કરી નાખું, હો હું હે નોકરી ગોતી લઉં, જો ઓલા બેન ને ફોન કરી દો હો નોકરી વાળા કુઓ તમે. હા ઘરે બાયડી છોકરો બે ફામ પૈસા ઉડાડે, મેં એને સમજાવ્યા લીગલી કે ઘર માં એક જણો કામે ત્રણ જણા ખાવ તો જિંદગી પૂરું ન પડે, સ્વાભાવિક છે. હે, એટલે મેં ઘર વાળા એવું કીધું કે તમારે થોડું થોડું ઘરે કામ કરો, પૈસા આવે તો આપડા ઘર માં આવવાના હે, બરાબર? આપડે એમ જ કે તમે કોક ના કારખાના માં કામે જાઓ, ઘરે થતું એટલું જ કામ કરો ને કોઈ જીણું મોટું કામ પૈસા મળે એવું, પણ સમજતી જ નથી. એટલે મારે એક આઈડિયો કરવો હે, હું હે ને ખોટા ખોટા આમ ચક્કર આવે ને પડી જાય છું અને તમને ફોન કરશે કેમ કે તમે અમારા ફેમિલી ડોક્ટર હો,
અને તમને જ ફોન કરશે અને તમારે આવીને કહેવાનું કે આને પેરેલિસ નો હુમલો આવી ગયો હોય. હવે આને 2 મહિના ઘરમાં ને ઘરમાં રાખજો, ક્યાંય કામે ન જવા દેતા. એટલે એને ખબર પડશે ઘરમાં પૈસા આવતા બંધ થયા, હવે વાહિલી પોઝિશન કેવી છે. ઈ એક તમારે કામ મારું કરવું જોઈએ. હેલો મિત્રો, જેમ આપણે મૂંઝવણીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયમાં આત્મનિર્ભર કઈ રીતે બનવું એને રિલેટેડ વિડીયો લઈને આવ્યા છીએ. મારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ગગડે. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઈબ કરો.